કારકિર્દી આયોજન સપ્તાહની ઉજવણી વર્ષ 2019 અંતર્ગત બોટાદ જિલ્લા રોજગાર નિયામક કચેરી તથા જિલ્લા માહિતી કચેરી તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી બોટાદ દ્વારા કારકિર્દી આયોજન સપ્તાહની ઉજવણી અંતર્ગત બોટાદની આદર્શ સ્કૂલ ખાતે કાર્યક્રમ યોજાયો, જેમાં બોટાદ કલેક્ટર વિશાલ ગુપ્તા, બોટાદ SP હર્ષદ મહેતા, મામલતદાર જલોડિયા રાણપુર તેમજ PK ત્રિવેદી સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ આદર્શ કોલેજ કેમ્પસમાં યોજાયો હતો. કારકિર્દી સપ્તાહની ઉજવણી શિક્ષણ ખાતા, રોજગાર ખાતા અને માહિતી ખાતા એ ભેગા થઈને કરી રહ્યા છે. આ આયોજનમાં આપણા જિલ્લાના તમામ વિદ્યાર્થીઓને કારકિર્દી માટે શું શું અવસર મળતા હોય છે, શું શું એમની પાસે શિક્ષણ પછીના અવસરો હોય છે, એ તમામ બાબતોની એમને માહિતી આપવામાં આવે છે. એમની પાસેથી જાત જાતની ગતિવિધિઓ કરાવવામાં આવે છે, એમાં એસે રાઇટિંગ, સ્પીચ, પછી ચિત્રકારી, એ ઘણા બધા પાસાઓનો સમાવેશ થાય છે. તો આખા અઠવાડિયા સુધી આવી પ્રવૃત્તિઓનું આયોજન થશે. આપણા જે વિદ્યાર્થીઓ છે જે રોજગારની દિશામાં આગળ વધી રહ્યા છે, એમને રોજગાર માટે નોંધણી કરવામાં આવે એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને પછી એનું છેલ્લા તબક્કામાં 29 તારીખે આપણે એક મોટું રોજગાર મેળું પણ કરવામાં આવ્યું છે, અને જેનાથી આ અઠવાડિયાનો સમાવેશ થશે. અહીંયા અમે પણ આવીને જે જોયું તો વિદ્યાર્થીઓને કારકિર્દીમાં માર્ગદર્શન માટે ખૂબ જ એમની પણ અપેક્ષા હોય છે કે એમને જાણવા મળે કે એમના કેરિયરમાં કેટલી બધી એમની પાસે અવસરો અવેલેબલ હોય છે, શિક્ષણ પછી કેટલી બધી તકો એમને મળતી હોય છે. એના માટે સફળ વ્યક્તિઓ એમની પાસે આવી એમને વાત કરે, એમની પાસેથી વિવિધ પ્રકારની ગતિવિધિઓ કરાવવામાં આવે તો એ ખૂબ જ આગળ વધી શકે એવું છે. સાહેબ, રાજ્ય સરકારના દ્વારા કારકિર્દી આયોજન સપ્તાહની જે ઉજવણી કરવામાં આવી રહી છે એનો આજથી શુભારંભ આદર્શ શૈક્ષણિક સંકુલ ખાતે મહેરબાન કલેક્ટર સાહેબ, ગુપ્તા સાહેબ અને અતિથિ વિશેષ મહેતા સાહેબની હાજરીમાં, પ્રેરક હાજરીમાં શરૂ કરવામાં આવ્યો. આનો મુખ્ય ઉદ્દેશ છે કે જે ગ્રેજ્યુએટો અહીંયા જે બાળકો અભ્યાસ કરે છે એની અંદરથી આ જે એક્ઝામ છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓની ભૂખ લગાડી, કે એના બાળકોમાં તો તાકાત હોય છે, એની પાસે એનામાં ગુણ હોય છે, પણ જ્યાં સુધી એને ભૂખ નહીં લાગે, જ્યાં સુધી એને દિશા નહીં મળે ત્યાં સુધી એ સફળ નહીં થાય. એટલે રાજ્ય સરકારનો જે આ પ્રયાસ છે બહુ સરાહનીય છે અને એની આ શુભ શરૂઆત આદર્શમાંથી કરી છે તે બદલ હું ધન્યવાદ આપું છું. અને આજે ગુપ્તા સાહેબ, કલેક્ટર સાહેબે અને SP સાહેબે બહુ ઓપન હાઉસ તરીકે બાળકોને બહુ નજીકથી પ્રશ્નો પ્રશ્નાવલી કરી અને માર્ગદર્શન આપ્યું છે તે બંને અધિકારીશ્રીઓનો પણ હું ધન્યવાદ. વિદ્યાર્થીઓમાં દરેકમાં ઈશ્વરે બધાને સમાન બનાવ્યા છે, દરેકમાં કોઈક ને કોઈ વિશિષ્ટતાઓ છે, પણ જ્યાં સુધી એને બહાર નહીં લાવી શકીએ ત્યાં સુધી કોઈ સફળ નહીં થાય. એટલે આ એક એવો પ્રયાસ છે કે એની અંદર બાળકની અંદર રહેલી વિશેષતાને બહાર લાવી, એના એ મૂંઝવણ હોય તો એ મૂંઝવણનો સચોટ એનો ઉપાય બતાવી અને એને દિશા આપવાનો આ પ્રયાસ છે.